હેલો ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર બાજુમાં બેલ આવશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે 8 વાગે અમારા ડેઇલી વિડીયોની તમને માહિતી મળશે. હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. આજ જે જોવાનું છે આપણે રાષ્ટ્રપતિ વિશેને ઘણા ખરા સવાલ કે ઘણે ખરી હોય આમાંથી આપણે ઘણી વખત ભૂલ કરી જતા હોય. રાષ્ટ્રપતિની જગ્યાએ રાજ્યપાલ લખી નાખતા હોય છે, રાજ્યપાલની જગ્યાએ પણ રાષ્ટ્રપતિની જગ્યાએ મુખ્યમંત્રી લખી નાખતા હોય છે. તો મિત્રો, આના વિશે મેં ઘણા ખરા સવાલ બહાર પડ્યા છે કે ઘણી વખત એક્ઝામમાં ક્યાં ક્યાં સવાલ પૂછી શકે છે. તો મિત્રો, તમે અમારા ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં એક બેલ છે તેને પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહે. તેના માટેનું ખૂબ જ અને વધુમાં વધુ પ્રયાસ કરી કે સારા સારા અપલોડ વિડીયો કરું છું, તો જોવાનું પણ ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં. થોડુંક ગમે તો લાઇક કરી લેજો. તો જોઈએ આજે રાષ્ટ્રપતિ વિશેની માહિતી. 1 નંબર, રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યોએ કઈ જાતિના છે? તો એંગ્લો ઇન્ડિયન. કઈ? એંગ્લો ઇન્ડિયન. 2 નંબર, મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ શું હશે? રાષ્ટ્રપતિ. કોણ હશે? રાષ્ટ્રપતિ. 3 નંબર, સંસદની વ્યાખ્યામાં શું આવે છે? ખાસ હજુ આ ઘણી વખત સવાલ પૂછાઈ ગયેલો છે. સંસદની વ્યાખ્યામાં ઘણી વખત આપણે લખી નાખ્યા છે લોકસભા અને રાજ્યસભા, પણ રાષ્ટ્રપતિ પણ આવે છે. કોણ? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા, ત્રણેય સંસદની વ્યાખ્યામાં આવે. 4 નંબર, ભારતમાં કટોકટી લાદવામાં લાદવાની સત્તા કોને છે? કટોકટી લાદવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિની છે. 5 નંબર, કઈ બાબત પર લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે? તો જવાબ શું છે? રાષ્ટ્રપતિ. 16 નંબર, 6 નંબર, લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? તો જવાબ શું છે? રાષ્ટ્રપતિ. ત્યાર પછી 7 નંબર, ભારતની સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? તો જવાબ કરે છે? તો રાષ્ટ્રપતિ છે. જવાબ રાષ્ટ્રપતિ. 8 નંબર, સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? તો જવાબ શું છે? રાષ્ટ્રપતિ. કોની સહીથી ખરડો કાયદો બને છે? તો જવાબ શું છે? રાષ્ટ્રપતિના સહીથી ખરડો બને છે કાયદો. 10 નંબર, જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? તો રાષ્ટ્રપતિને. 11 નંબર, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે? તો જવાબ શું છે? રાષ્ટ્રપતિને. 12 નંબર, કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ શું છે? રાષ્ટ્રપતિ. 13 નંબર, રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? અને લોકસભા, રાજ્યસભા અને ના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. કોણ કોણ? લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. ખાસ રાખજો, આ પણ સવાલ ઘણી વખત પૂછાયેલો છે. 14 નંબર, રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? તો વડાપ્રધાન. કોણ? વડાપ્રધાન. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કોની સાથે ચર્ચા વિચારણા કરી કરવામાં આવે છે? તો વડાપ્રધાન દ્વારા ચર્ચા વિચારણા કરી કરવામાં આવે છે. 16 નંબર, લોકપાલ ખરડા દ્વારા લોકપાલ નિયુક્તિ રાષ્ટ્રપતિની કોની સલાહ લઈને કરે છે? તો વડાપ્રધાનની સલાહ લઈને નિમણૂક કરે છે. 17 નંબર, હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે અને કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? 62 વર્ષની વયમર્યાદા હોય છે હાઈકોર્ટની અને સુપ્રીમ કોર્ટની 65 વર્ષ, અને કોને ઉદ્દેશીને રાજીનામું આપે? રાષ્ટ્રપતિને. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ આવશે. કોણ? રાષ્ટ્રપતિ. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. 20 નંબર, કેગ કોર્પોરલ એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. અનુચ્છેદ કઈ આવશે? 148. 21 નંબર, રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? તો લોકસભાના સ્પીકરને. 22 નંબર, કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટની જવાબદારી કોને છે? તો રાષ્ટ્રપતિને. 23 નંબર, ભારતીય ત્રણેય લશ્કરી પંખોના વડા કોણ છે? તો રાષ્ટ્રપતિ.
24 નંબર, સંસદના બંને ગૃહોને કોણ બેઠક બોલાવે છે? તો જે રાષ્ટ્રપતિ. 25 નંબર, ભારતના પ્રથમ બિન હરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ છે નીલમ સજ્જય રેટી. 26 નંબર, સૌથી વધુ વડહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યો હતો? તો જવાબ છે ફખરુદ્દીન અલી અહેમદ. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? તો સર્વોચ્ચ અદાલતને. 28 નંબર, સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતું? તો આર વેંકટરામન. 29 નંબર, સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાના સંચાલન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સભ્ય. 30 નંબર, આંતરરાજ્ય પરિષદ સ્થાપવાનો અધિકાર કોને છે? તો રાષ્ટ્રપતિને. 31 નંબર, કયા રાષ્ટ્રપતિએ હિન્દુ કોર્ટ બિલની વિરુદ્ધમાં સહી કરી હતી? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે. 32 નંબર, રાષ્ટ્રપતિ લોકસભામાં બરખાસ્ત કઈ કલમ જે અનુચ્છેદ નીચે કરી શકે છે? તો અનુચ્છેદ 85 નીચે બરખાસ્ત કરી શકે છે. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? તો ઝાકીર હુસેન ખાસેદેવ. સૌથી ઓછા સમય તો રાષ્ટ્રપતિ તો ઝાકીર હુસેનને. 34 નંબર, સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? તો નીલમ સજીવ રેડ્ડી. 35 નંબર, દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. 36 નંબર, ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય છે? તો રાષ્ટ્રપતિ. અને રાજ્યમાં તો રાજ્યપાલ પ્રથમ નાગરિક ગણાય છે. 37 નંબર, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે સ્થાપી શકાય છે? તો બંધારણીય કટોકટી ઊભી થાય ત્યારે. 38 નંબર, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટી રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? તો રાજ્યપાલ. 39 નંબર, કઈ કલમ જે અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય લઈ શકે છે? તો કલમ આવશે 143માં. 52 નંબર, ભારતમાં કેન્દ્રમાં પ્રધાનોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ આવે છે. 41 નંબર, ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો જવાબ છે ખરડાને પુનઃવિચારણા માટે સંસદમાં પાછો મોકલવાની. 42 નંબર, રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ? તો 6 માસની અંદર. 43 નંબર, શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે? તો જવાબ શું છે હા. ત્યાર પછી 44 નંબર, હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? તો રાષ્ટ્રપતિ. 45 નંબર, સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. તેમની કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિના સલાહકાર તરીકેનું. શું કાર્ય છે? તેમના સલાહકાર તરીકેનું. 46 નંબર, કોઈ પણ મંત્રી શ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો રાષ્ટ્રપતિને. 47 નંબર, રાજ્યપાલનો હોદ્દો રાજ્યમાં રાષ્ટ્રપતિને મળતો આવે છે. 48 નંબર, ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ કોની સાથે સામ્ય ધરાવે છે? તો બ્રિટિશ તાજ સાથે. 49, નવી અખિલ ભારતીય વહીવટી સેવાઓ કોણ રચી શકે છે? તો રાષ્ટ્રપતિ. 50 નંબર, ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? તો આર વેંકટરામન. 51 નંબર, ગુનેગારોને સજા માફ કે ઓછી કરવાની સત્તા કોની છે? તો જવાબ શું છે રાષ્ટ્રપતિને. 52 નંબર, ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અને અથવા ફોજદારી દાવો સંબંધિત કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે? તો રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક છે. 53 નંબર, કેન્દ્રીય જાહેર સેવા આયોગ કોને ઉદ્દેશે પોતાનું રિપોર્ટ રજૂ કરે છે? તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને તેમનો રિપોર્ટ રજૂ કરે છે. 54 નંબર, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ.
55 ભારતનું ચૂંટણી પંચ પોતાના ચૂંટણી કાર્ય બદલ કોને જવાબદાર છે? તો જવાબ શું છે? રાષ્ટ્રપતિને જવાબદાર છે. 56 ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિને વડહુકમ બહાર પાડવાની સત્તા છે? તો અનુચ્છેદ 123 મુજબ. 57 કઈ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ વડહુકમ બહાર પાડી શકતા નથી? તો જવાબ શું છે? બંને ગૃહના સત્ર ચાલુ હોય ત્યારે. 58 દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મતોથી ચૂંટાઈને આવનાર કયા રાષ્ટ્રપતિ છે? તો કે આર નારાયણ. 59 રાષ્ટ્રપતિ કટોકટી કઈ અનુચ્છેદ નીચે જાહેર કરી શકે છે? તો અનુચ્છેદ 360. 60 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ અનુચ્છેદ નીચે લાદી શકાય છે? તો અનુચ્છેદ 356. 61 રાષ્ટ્રપતિ કઈ કલમ જે અનુચ્છેદ નીચે રાજ્યમાં સરકાર બરતરફી કરી શકે છે? તો અનુચ્છેદ 356. 62 બંધારણની કઈ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો અનુચ્છેદ આવશે 52. તો મિત્રો, તમને અમારા વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આજનો સવાલ છે કે કમ્પ્યુટર વિશેની સવાલ છે કે કમ્પ્યુટરના બાબતમાં CC એટલે CCC નું પૂરું નામ જણાવો. તો ફરીને સવાલ બોલું છું, કમ્પ્યુટરના બાબતમાં CCC નું પૂરું નામ જણાવો. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય, થોડોક ગમ્યો હોય તો લાઈક કરજો, તેનાથી વધુ ગમ્યો હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો. આથી પણ હજી સારા વિડીયો હું અપલોડ કરું છું અને કરતો રહીશ અને કરીશ જ. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને અમારા અન્ય વિડીયોની માહિતી તમારે મેળવી હોય તો અમારા બાજુમાં એક બેલ આવશે, સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આવશે, તેના પર ક્લિક કરશો એટલે અમારા અન્ય વિડીયોની માહિતી તમને ડેઇલી મળતી રહેશે. તો ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ. વંદે માતરમ.